તમને એકેન્દ્રીયની વાત કરી. તમને લાગશે કે આજે મારા સાહેબ જી વિચાર શીખવાડવા બેઠા લાગે છે. પૃથ્વી કાય, બોલો તો, અપ કાય, દેવ કાય, વાવ કાય, હેંગે ભણિયોરા ગણિયોરા અહીંયા લાગે. જી વિચાર ભણી લીધું તમે લોકોએ? અમે લોકોએ અત્યારે અમદાવાદમાં આપણું જે સુકૃત સેન્ટર છે ત્યાં જી વિચાર પૂરા થયા, અને અત્યારે શું ભણી રહ્યા છે? નવ તત્વ. 100 જણા નવ તત્વ શીખે છે. સીએ આવે છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ આવે છે, લગભગ બહેનો કરતા ભાઈઓની સંખ્યા વધારે છે. અને નવ તત્વ દર અઠવાડિયે. કેમ, ભાઈઓનું બોલ્યો એટલે ભાઈઓ વગાડો? હા, વગાડી લો, વગાડી લો. જોડું ભાઈઓની સંખ્યા વધારે. દર મંગળ અને ગુરુવારે રાત્રે 9:45 થી 10 વાગ્યા સુધી અમારા પંડિત છે કેતનભાઈ, તેઓ એમને નવ તત્વ શીખવાડે છે. એમાં એકેન્દ્રિય, અને એકેન્દ્રિય પછી શું આવે? વિકલેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરીન્દ્રિય. તમને ખબર છે, કીડી મકોડા માખી મચ્છર પતંગિયા આ બધાને શું કહેવાય? વિકલેન્દ્રિય કહેવાય. આને પણ જૈન સાધુ તો બચાવે, પણ શ્રાવક પણ એને બચાવે. જૈન સાધુ એકેન્દ્રિયની પણ વિરાધના ન કરે, પણ શ્રાવક એ સંસારમાં બેઠો છે, એને પાણી વગર ના ચાલે. બરાબર છે ને? પાણી વગર તમને ના ચાલે, અગ્નિ વગર તમને ના ચાલે. એક દિવસ તમારા ઘરની અંદર તમે એવો અભિગ્રહ કરીને બેસો, અગ્નિ અને પાણીનો મારે ટચ નહીં કરવો. તમે રહી શકો ખરા? નહીં રહી શકો. અગ્નિ અને પાણી વગર તમને ના ચાલી શકે, એની વિરાધના તમારે કરવી પડે. પરંતુ વિકલેન્દ્રિય, કીડી માખી મકોડા મચ્છર, એની વિરાધના તમારાથી ના થવી જોઈએ. અને આજે મેં સાંભળ્યું છે, ઘરની અંદર જેવી પણ કીડીઓ વધી જાય, છાંટી દો પાવડર, મકોડા થઈ જાય છાંટી દો દવા, મચ્છર થઈ જાય લગાવી દો ફલાણી અગરબત્તી, ક્યારેક વિરાધનાઓ તમારા ઘરની અંદર વિકલેન્દ્રિયની પણ થતી હોય છે. ડગલા બંધ કલેવર સવાર પડે ને તમારા ઘરમાંથી બહાર નીકળતા હોય છે. યાદ કરો, રાજા કુમારપાળ જેના અંગૂઠામાં એક મકોડો ચોંટી ગયો હતો, એ મકોડાને બચાવવા માટે એને મકોડાને ખેંચ્યો નહીં, પણ ચોંટી ગયેલા મકોડાને બચાવી લેવા માટે એટલા ભાગની ચામડી ચપ્પુથી કાપી નાખી અને પછી એને સાઈડમાં મૂકી દીધો. મકોડાએ જ્યાં સુધી લોહી હતું ચૂસ્યું, લોહી ખતમ થયું, મકોડો સેફલી બહાર નીકળી ગયો. એક મકોડાને બચાવવા રાજા કુમાર પાળે પોતાના અંગૂઠાની ચામડી કાપી. આ રક્ષા, એકેન્દ્રની સુરક્ષા, વિકલેન્દ્રની સુરક્ષા. આગળ શું આવે બોલો તો ભાઈ? વિકલેન્દ્રિય પછી શું આવે? પંચેન્દ્રિય, પાંચ ઇન્દ્રિય. કઈ કઈ જરા બોલશો ભાઈ? પાંચ ઇન્દ્રિય. આ એકદમ ઈઝી બતાવું, ઈઝી. જો અહીંથી સ્ટાર્ટ કરો, આને શું કહેવાય? સ્કિન. આને શું કહેવાય? ટંગ. આને શું કહેવાય? નોઝ. આને શું કહેવાય? આઈઝ. આને શું કહેવાય? આ સ્પર્શ, આ રસ, આ ઘ્રાણ, આ ચક્ષુ, આ શ્રોત્ર. આ એક જ હોય એને એકેન્દ્રિય, આને આ હોય એને શું કહેવાય? આને આ હોય એટલે કીડીને શું કહેવાય? તે ઇન્દ્રિય. આ આ આ અને આ હોય એને શું કહેવાય? એટલે મચ્છર, ભમરા, પતંગિયા, એ બધાને શું કહેવાય? ચૌરિન્દ્રિય. આથી લગાવી આ હોય એને શું કહેવાય? તમે કોણ? વાહ, મારવાડમાં એક મારા સાહેબ ગયા હતા ચોમાસું કરવા. 2 દિવસ બાકી હતા ને એમાં સાથેવાળા મહાત્મા કાળ કરી ગયા. હવે એકલા થઈ ગયા. એકલા મહારાજને ચોમાસું ના કરાવાય. સંઘવાળાને થયું કે હવે એકલા છે તો એમને ગુજરાત એમના ગુરુ સાથે પહોંચાડવા કેવી રીતના? એટલે મહાત્માએ કાગળ લખી આપ્યો ગુરુને કે હવે હું શું કરું, હું એકલો છું. કાગળ લઈને ગુરુની પાસે ગયા. ગુરુએ કીધું, ભાઈ 2 દિવસમાં કઈ મારવાડથી ગુજરાત તો અવાય નહીં, અષાઢ સુદ 12, 14 થી તો ચોમાસું ચાલુ થાય. એક કામ કરો, તમારા સંઘમાં ના રોજ 2 શ્રાવક વારા ફરતી મારા સાહેબની સાથે સુવાનું. મેઇન તો રાતના જરૂર પડે ને, એકલા મહાત્મા હોય તો. શ્રાવકોએ વારા બાંધી દીધા, ચોમાસું સ્ટાર્ટ. 14 થઈ ગઈ, પૂનમ થઈ ગઈ, બીજનો દિવસ, ગ્રંથ વાંચવાનો દિવસ. એટલે એકમના દિવસે મહાત્માએ પૂછ્યું, બોલો કયો ગ્રંથ વાંચું? કોઈ કે કીધું આ વાંચો ને કોઈ કે કીધું તે વાંચો. એટલે મહાત્મા કે એક કામ કરું, ઉત્તરાધ્યાયન વાંચું,
તમારે આગમ સાંભળવું છે ને ઉત્તરાદેન. અરે બાવસી દસ વેરા હોબડ્યો, મારા તો વિચારમાં પડી ગયો દસ મારા આ લોકો ઉત્તરાદેન સાંભળી લીધું છે. તો પછી આચારાંગ બાવસી પોસ વેરા હોબડ્યો હોય આચારાંગ, કોઈ નવું લાવો. આ તો જાણે થેલામાંથી નવો નવો માલ બતાવવા. એટલે આમને થયું, મહારાજને થયું, એક કામ કરું ભગવતી સૂત્ર. બોલો ભગવતી. હા બાવસી, વો કદી હોબડ્યો નહીં, ભગવતી બરાબર. મહારાજે કહ્યું સારું. પણ એ મહારાજ બહુ હોશિયાર હતા, એમને થયું આટલો મોટો ગ્રંથ વાંચવો હોય તો જરા ટેસ્ટ તો લેવી પડે. એમને પછી હું બોલું ને તમે હમ બોલતે ભલે ઓર તુમ. એ મહારાજે કીધું એક મિનિટ, તમને આમ ખબર પડે એકેન્દ્રિય બે ઇન્દ્રિય? હા હા હેંગ થાય પડે. બોલો બોલો કઈ પૂછનું હે? તો કે પંચેન્દ્રિય કન્ને કે? તો એક જણ ઉભો થયો કે બાવસી હાથીને પંચેન્દ્રિય કે? એટલે મહારાજે કીધું બરાબર, હાથી તો પંચેન્દ્રિય જ કહેવાય. અચ્છા ચૌરિન્દ્રિય કન્ને કે? મારા સાહેબે પૂછ્યું. બોલો કે બાવસી ઘોડાને ચૌરિન્દ્રિય કે? એટલે બાવસી ચમક્યા, ઘોડો ચૌરિન્દ્રિય, ઠીક છે, કદાચ મિસ્ટેક થઈ હશે. બોલો તે ઇન્દ્રિય કન્ને કે? મારા સાહેબ પૂછ્યું. એટલે ઓલા કે બાવસી મારો જો ડોકરો હે કે? ડોકરો એટલે એના બાપાને ડોકરો કે? મારો ડોકરો એ કે વે તે ઇન્દ્રિય. હવે મારા સાહેબને મજા આવી ગઈ, આ તો લોચે લોચા જ મારે છે. એટલે આગળ વધ્યા કે તો પછી બે ઇન્દ્રિય કન્ને કે? તો ઓલા બેઠેલો કે મું બે ઇન્દ્રિય. તો મારા કે તો એકે ને થે એકેન્દ્રિય.